હેલો ફ્રેન્ડ્સ, જાનુદા કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું સંક્રાંત માટેની સ્પેશિયલ નવી રેસીપી છે. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. તો ચાલો જોઈ લે આપણે ફટાફટ રેસીપી. સૌ પ્રથમ અહીંયા મેં એક નાની વાટકી સિંગદાણા લીધેલા છે. હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે સિંગદાણાને શેકી લેવાના છે. અમારા ઘરમાં સંક્રાંત ઉપર આ રેસીપી જરૂરથી બને છે અને તમે પણ જરૂરથી બનાવજો, ખૂબ જ ઇઝી છે. હવે સિંગદાણા બળી ન જાય ત્યાં સુધી આપણે રાખવાના નથી. થોડાક આછા બદામી થાય અને તેના પોતરા નીકળે ત્યાં સુધી જ આપણે શેકવાના છે. તમે જોઈ શકો છો સિંગદાણા છે શેકાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. એક મોટું બાઉલ જેટલા તલ લીધેલા છે, સફેદ તલ આવે છે તે લીધેલા છે. તેની ક્વોન્ટિટી મેં થોડીક વધારે રાખેલી છે. હવે એ જ પેનમાં આપણે તલને પણ શેકી લેવાના છે. તેને આપણે ધીમા ગેસ ઉપર શેકશું. તમે જોઈ શકો છો તલ છે સરસ રીતે શેકાઈ ગયા છે, એકદમ ફૂલાઈ પણ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે. હવે અહીંયા સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે. તમે જોઈ શકો છો તેના પોતરા પણ સરસ રીતે ઇઝીથી નીકળી જાય છે. તેવી રીતે આપણે સિંગદાણામાંથી બધા પોતરા કાઢી નાખવાના છે. તમે જોઈ શકો છો બધા પોતરા મેં કાઢી નાખેલા છે. હવે એક આપણે મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે સિંગદાણા એડ કરી દેશું અને ઢાંકણ ઢાંકીને તેને આપણે ચર્ન કરી દેશું. તમે જોઈ શકો છો સરસ મજાનો એકદમ પાવડર તૈયાર કરવાનો છે, આખા દાણા ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે એ જ મિક્સર જારમાં આપણે જે શેકેલા તલ છે તે પણ આપણે એડ કરી દેશું. ઢાંકણ ઢાંકીને તેને આપણે ચર્ન કરી દેશું. તમે જોઈ શકો છો તેનો પણ સરસ રીતે પાવડર તૈયાર થઈ ગયો છે. તેને પણ આપણે એ જ બાઉલમાં કાઢી લેશું. હવે બંનેને સરસ રીતે આપણે પહેલા મિક્સ કરી દઈ. હવે તેમાં આપણે એક નાની વાટકી ટોપરાનું ખમણ છે તે એડ કરી દઈ. 5 ચમચી એલચી પાવડર છે તે પણ આપણે એડ કરી દઈ. 1 નાની વાટકી મિલ્ક પાવડર છે તે પણ આપણે એડ કરવાનો છે. અંદાજે 3-4 ચમચી જેટલો મિલ્ક પાવડર છે તે એડ કરી દઈ અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. અહીંયા મેં અમૂલનો મિલ્ક પાવડર લીધેલો છે, તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. હવે એક આપણે જાડા તળિયાવાળું પેન મૂકવાનું છે, તેમાં આપણે 1-2 ચમચી જેટલું ઘી એડ કરી દઈ. ઘી આવી જાય એટલે આપણે તેમાં 1 વાટકી જેટલો ગોળ છે તે પણ આપણે એડ કરી દઈ. સરસ રીતે આપણે ઘીમાં ગોળને મિક્સ કરી દેવાનો છે. હવે તેમાં આપણે 1-2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું. આમ કરવાથી આપણી રેસીપી છે સરસ મજાની પોચી બનશે. તમે જોઈ શકો છો ગોળ છે સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને એકદમ ફૂલાઈ પણ ગયો છે. ખાસ ધ્યાન રાખજો પાઈ છે તે કડક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. હવે જે ડ્રાય કરેલા ઇન્ગ્રીડિયન્ટ્સ હતા તે આપણે તેમાં એડ કરી દેશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. ગેસને હવે આપણે બંધ કરી દેવાનો છે. તમને ફરી યાદ દેવડાવી દઉં, તમને મારી રેસીપી કેવી લાગે છે અને મારો વિડીયો કેવો લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં સ્ટીલની એક પ્લેટ લીધેલી છે, તે આપણે ઘીથી ગ્રીસ કરી દેવાની છે. અને જે બનાવેલું મિશ્રણ છે તે આપણે તેમાં પાથરી દેવાનું છે. હવે આ રીતના આપણે પ્રેસ કરી દેશું.
તમે જોઈ શકો છો સરસ મજાનું પ્રેસ થઈ ગયું છે. હવે તેને આપણે થોડીક વાર માટે ઠંડુ થવા દેવાનું છે. હવે ઠંડુ આ થઈ ગયું છે, હવે તેને આપણે કાપા પાડી લઈ. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે, એકદમ ઇઝીથી નીકળી જાય છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.